રાજ્યમાં ફરી લોકડાઉન લાગવાની અફવા, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવે કર્યું ખંડન. પંકજકુમારે કહ્યું સરકારની લોકડાઉન લાદવાની નથી વિચારણા, રાત્રિ કર્ફ્યુ યથાવત રહેશે. સોશિયલ મીડિયાના મેસેજથી ગેરમાર્ગે ન દોરવાની લોકોને અપીલ કરી. કોરોના વેક્સિનને લઈને મુખ્યપ્રધાને કહ્યું કે 4 તબક્કામાં કોરોના વેક્સિન અપાશે. ફ્રન્ટલાઈન વોરિયર્સને પ્રાથમિકતા આપવામાં આવશે, પછી પોલીસકર્મી, સફાઈકર્મીઓ, વરિષ્ઠ નાગરિકો અને કોમોરબિયાન દર્દીઓને આ રસી આપવામાં આવશે. કોરોનાની રસી કોવેક્સિન ટ્રાયલ માટે અમદાવાદ આવી સોલા સિવિલ હોસ્પિટલ તંત્રે મેળવી. હોસ્પિટલમાં રસી માટે ખાસ વ્યવસ્થા કરાઈ. નિયત તાપમાન હેઠળ 500 ટ્રાયલ વેક્સિન રખાઈ, એક સપ્તાહ સુધી પ્રિઝર્વ રખાશે. અમદાવાદના સોલા સિવિલમાં 1000 કોવેક્સિન આપવાનું આયોજન. હેલ્થ વર્કર્સ, નેગેટિવ વોલેન્ટિયર્સ અને દર્દીને વેક્સિન અપાશે. આ વેક્સિનને હિન્દુસ્તાન બાયોટેકના ફ્રીજમાં રાખવામાં આવશે. રાજ્યમાં કોરોનાનો કેરી યથાવત છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના 1510 નવા કેસ સામે આવ્યા, તો કોરોનાથી વધુ 16 દર્દીઓના મોત થયા. સારવાર બાદ વધુ 1286 દર્દીઓને ડિસ્ચાર્જ અપાયો. અમદાવાદમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં 347 નવા કેસ સામે આવ્યા, તો કોરોનાથી વધુ 12 દર્દીઓના મોત થયા, જ્યારે 362 દર્દીઓને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો. સુરતમાં પણ કોરોનાની સ્થિતિ ચિંતાજનક બનેલી છે. છેલ્લા 24 કલાક દરમિયાન સુરતમાં કોરોનાના 287 નવા કેસ સામે આવ્યા, તો કોરોનાથી વધુ 3 દર્દીઓના મોત થયા. સારવાર બાદ 228 દર્દીઓને રજા આપવામાં આવી. આ તરફ સુરત શહેરના મેયર ડોક્ટર જગદીશ પટેલ પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. પોઝિટિવ થતા જ મેયર હોમ આઇસોલેટ થયા. મેયરે ટ્વીટ કરીને સમગ્ર જાણકારી આપી, સાથે સંપર્કમાં આવનાર તમામ લોકોને ટેસ્ટ કરવાની પણ વિનંતી કરી. વડોદરામાં છેલ્લા 24 કલાકમાં વડોદરામાં કોરોનાના 181 નવા કેસ સામે આવ્યા. 24 કલાક દરમિયાન વડોદરામાં કોરોનાથી એક પણ દર્દીનું મોત નથી થયું. વધુ 115 દર્દીઓને ડિસ્ચાર્જ અપાયો. વડોદરામાં કોર્પોરેશનની કડક કામગીરીને લઈને હવે સવાલ ઉભા થયા છે. રાત્રિ કર્ફ્યુના દરમિયાન ગાઈડલાઈનના ભંગ બદલ કોર્પોરેશને નાની મોટી 37 જેટલી દુકાનોને સીલ કરી. કોર્પોરેશનની કામગીરી સામે લોકોએ રોષ વ્યક્ત કર્યો. રાજકોટમાં કોરોનાનો કેર યથાવત છે. કોવિડ હોસ્પિટલમાં સારવાર દરમિયાન 2 દર્દીઓના મોત થયા. કોવિડથી મોતને લઈને ડેથ ઓડિટ કમિટી નિર્ણય લેશે, તો ગઈકાલે રાજકોટમાં કોરોનાથી 6 દર્દીઓના મોત થયા હતા. રાજકોટમાં આજે સતત બીજા દિવસે સુપર સ્પ્રેડરના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. ઝોમેટો, સ્વીગી જેવી ફૂડ કંપનીઓના ડિલિવરી મેનની મેડિકલ તપાસ શરૂ કરાઈ. શહેરમાં કોરોનાના વધતા સંક્રમણને રોકવા તંત્રએ સુપર સ્પ્રેડરની તપાસ શરૂ કરી છે. આ વર્ષે નહીં યોજાય કાંકરિયા કાર્નિવલ. મેયર બીજલ પટેલે કાંકરિયા કાર્નિવલ રદ કરવાની જાહેરાત કરી. 12 વર્ષમાં પહેલીવાર નહીં યોજાય કાર્નિવલ. એએમસીની સામાન્ય સભા પણ ઓનલાઈન કરવામાં આવશે. ભાવનગર શહેર અને જિલ્લામાં ફરી કોરોનાનો રાફડો ફાટ્યો છે. અહીં કોરોનાનો કુલ આંકડો 5000ને પાર, જેથી તંત્રએ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરનાર સામે કાર્યવાહી શરૂ કરી છે. બનાસકાંઠા જિલ્લામાં કોરોનાના શંકાસ્પદ દર્દીઓનો રાફડો ફાટ્યો છે. શંકાસ્પદ દર્દીઓને બનાસ મેડિકલ કોલેજમાં સારવાર આપવામાં આવી રહી છે. બનાસ મેડિકલ કોલેજે 1 કરોડના ખર્ચે આરટીપીસીઆર લેબ શરૂ કરી છે. બનાસકાંઠા જિલ્લાના લાખણીના નાયબ મામલતદાર કેઆર પઢિયારનું નિધન થયું છે. 3 દિવસથી તેઓ પાલનપુરમાં કોરોનાની સારવાર લઈ રહ્યા હતા. સારવાર દરમિયાન નાયબ મામલતદારનું મોત થયું છે. કોરોનાના વધતા કેસને લઈને હવે તંત્ર એલર્ટ બન્યું છે. રાજસ્થાનથી ગુજરાતમાં પ્રવેશતા લોકોની તપાસ કરવામાં આવશે. જિલ્લા કલેક્ટરે આરોગ્ય વિભાગને તકેદારી રાખવા માટે સૂચન કર્યું છે, જેથી અમીરગઢ અને ગુંદરી બોર્ડર પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. કોરોના સંક્રમણને રોકવા ઈડરના બજાર બપોર પછી બંધ રાખવામાં આવશે. વેપારીઓ અને પ્રાંત અધિકારીઓની બેઠકમાં નિર્ણય લેવાયો. 9 ડિસેમ્બર સુધી ઈડર બજાર 4 વાગ્યા સુધી જ ખુલ્લું રહેશે. માત્ર તે બાદ મેડિકલ સુવિધાઓ જ મળશે.
દાહોદમાં માસ્ક વિના ફરતા લોકોના રેપિડ ટેસ્ટ કરવામાં આવશે. પોઝિટિવ આવનાર દર્દીઓ સીધા ઝાયડસ હોસ્પિટલ મોકલાશે. માસ્ક વિના ફરતા 5 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા. કન્ટેઇનમેન્ટ ઝોનમાં દુકાન નહીં ખોલવાનો આદેશ આપવામાં આવ્યો છે. બોટાદ જિલ્લામાં જિલ્લા વિકાસ અધિકારીની હાજરીમાં જ પીપીઈ કીટ પહેર્યા વગર ટેસ્ટ કરાઈ રહ્યો હોવાનું સામે આવ્યું. જિલ્લામાં પ્રવેશતા તમામ વાહન ચાલકોને મુસાફરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે, જેમાં આરોગ્ય વર્કર્સની ઘોર બેદરકારી સામે આવી. પાળિયાદમાં શંભુના ટુંડિયાની હાજરીમાં નિયમોનો ભંગ. ઝાંઝરકાના મહંત ટુંડિયાની પધરામણીનો કાર્યક્રમ હતો. મહંતા વરઘોડા સહિત બેન્ડવાજાનો વિડીયો વાયરલ. મંજૂરી વિના ભીડ ઉમટી પડી. પંચમહાલના ગોધરા શહેરમાં કોરોનાનો વિસ્ફોટ થયો છે. ગોધરા બી ડિવિઝન પોલીસ મથકના એક સાથે 10 પોલીસ કર્મચારીઓ પોઝિટિવ આવ્યા. આરોગ્ય વિભાગ દ્વારા 28 પોલીસ કર્મીઓનો સેમ્પલ લેવામાં આવ્યા છે. મહીસાગર જિલ્લાની મુખ્ય આરટીઓ કચેરીમાંથી કોરોનાના 4 કેસ સામે આવ્યા. અર્બન હેલ્થ સેન્ટરની ટીમે 30 કર્મચારીઓના ટેસ્ટ કર્યા હતા, જેમાંથી 4 કર્મચારીઓ પોઝિટિવ આવ્યા, જ્યારે શંકાસ્પદ લાગતા 6 કર્મચારીઓનો સેમ્પલ લેવામાં આવ્યા. કોરોના વિરોધ કડી નગરપાલિકાની કાર્યવાહી. દુકાનોમાં ભીડ ટાળવા પગલાં લેવામાં આવશે. માસ્ક નહીં પહેરનારા અને ભીડ કરનારા દુકાનદારો સામે કાર્યવાહી કરવામાં આવશે. 6 દુકાનોને બંધ કરાવી નોટિસ પણ ફટકારવામાં આવી. કચ્છમાં વધતા કોરોનાને ધ્યાનમાં રાખીને ભુજમાં પ્રાંત અધિકારી અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા ફૂટ માર્ચ યોજાઈ. પેટ્રોલિંગ દરમિયાન માસ્ક વગર ફરતા લોકો પાસેથી દંડ પણ વસૂલવામાં આવ્યો. એસઓપીની ગાઈડલાઈનનું પાલન થાય તે માટે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. દેશમાં કોરોનાનો કહેર યથાવત છે. છેલ્લા 24 કલાકમાં 44,376 નવા પોઝિટિવ કેસ નોંધાયા, તો 481 લોકોએ તેમના જીવ ગુમાવ્યા. કુલ સંક્રમિતોનો આંકડો 92,22,000 ને પાર, તો 4.5 લાખથી વધુ સારવાર હેઠળ. કોરોના વેક્સિનને લઈને WHOનું મહત્વનું નિવેદન સામે આવ્યું. કહ્યું, ગરીબ અને મધ્યમ આવકવાળા દેશોને ઓક્સફોર્ડ અને એક્સ્ટ્રાજેનિકાની વેક્સિન મૂળ કિંમત પર જ મળશે. વેક્સિનની ટ્રાયલ અંતિમ તબક્કામાં છે અને માનવામાં આવી રહ્યું છે કે મંજૂરી પછી એ ઝડપથી બજારમાં ઉપલબ્ધ બનશે. WHOએ વિદેશની એક્સપર્ટની એક ટીમને ચીન મોકલવાનો નિર્ણય કર્યો છે. આ ટીમ કોરોના વાયરસ મામલે તપાસ કરશે. વિશ્વના હેલ્થ એક્સપર્ટ્સ અને સંક્રમણ બીમારીઓના એક વિશેષ ટીમને વાતની માહિતી મેળવશે અને ચીનમાં વાયરસ કેવી રીતે ફેલાયો છે તેની સમગ્ર જાણકારી મેળવવામાં આવશે. દિલ્હીમાં કોરોનાના કેર વચ્ચે લોકોને એક મોટી રાહત મળી છે. દિલ્હીમાં મોબાઈલ ટેસ્ટિંગ લેબોરેટરીમાં આરટીપીસીઆર ટેસ્ટ હવે 500 રૂપિયાના ખર્ચે કરવામાં આવશે. અમિત શાહ અને હર્ષવર્ધને મોબાઈલ ટેસ્ટિંગ લેબોરેટરીની શરૂઆત કરાવી. સુપ્રીમ કોર્ટે કોરોનાના આરટીપીસીઆર ટેસ્ટ પર ફિક્સ ભાવ મામલે કેન્દ્ર અને રાજ્ય સરકારો પાસે જવાબ માંગ્યો છે. અપીલકર્તાએ અપીલમાં દાવો કર્યો છે કે દેશમાં આરટીપીસીઆર ટેસ્ટનો ભાવ 400 રૂપિયા નક્કી કરવામાં આવે, જેથી વધુ ટેસ્ટ થશે અને લોકોને વધુ ફાયદો થશે. તો મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું છે કે વેક્સિનના વિતરણ માટે તેમની સરકાર ની તૈયારી ચાલુ છે. આ માટે ટાસ્ક ફોર્સની પણ રચના કરાઈ છે. સાથે જ તેઓએ સીરમ ઇન્સ્ટિટ્યૂટના અદાર પુનાવાલા સાથે સતત સંપર્કમાં છે, જે ઓક્સફોર્ડ યુનિવર્સિટી સાથે મળીને વેક્સિન તૈયાર કરી રહ્યા છે.